બોટાદ જિલ્લાના બરવાળા નગરપાલિકાને મૌખિકમાં વારંવાર જાણ કરવા છતાં નિષ્ફળતા પામેલા ગુજરાત સરકારને અને ગુજરાતની જનતાને મીડિયાના માધ્યમથી જાણ કરતા સ્થાનિકો બરવાળા ઠક્કરબાપા સોસાયટી સામે દેવી પૂજક વિસ્તારની અંદર બરવાળા નગરપાલિકાને રૂબરૂ વારંવાર જાણ કરવા છતાં તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં અને આ વિસ્તાર બરવાળાની મધ્યમાં હોવા છતાં તેમના વિસ્તારમાં બ્લોક પણ ફિટિંગ કરેલ નથી પણ વંચિત રાખેલ છે. મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળતી હોવા છતાં નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આવતા સમયમાં બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને બરવાળા પ્રાંત અધિકારી સાહેબશ્રી અને બરવાળા મામલતદાર સાહેબશ્રી તથા બરવાળા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને દેવી પૂજક સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ. અંદર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ્યાં અલ્પવિકસિત અને વિચતે વિમુક્ત જાતિ એટલે કે નીચલી કોમ જે દેવી પૂજકનો વિસ્તાર છે ત્યાં અમે રહીએ છીએ અને આજની તારીખમાં અમારે મીડિયા પાસે અમારે થોડીક રજૂઆત કરવા માંગીએ છીએ. તો આપ શું રજૂઆત કરવા માંગો છો? રજૂઆત એવું કરવા માંગુ છું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી ગ્રામ પંચાયતથી માંડી કેન્દ્ર સરકાર સુધીના ઓરમાયું વર્તન ભરીને અમારા વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન ભરી નગરપાલિકા તરફથી અમને કોઈ પણ જાતની સુવિધા મળેલ નથી. સ્ટ્રીટ લાઇટ, પાણીની સગવડ કે પછી ગટરની વ્યવસ્થા કે પછી જે રોડ ઉપર રસ્તા ઉપર જે બ્લોક નાખવામાં આવે છે એ પણ નાખવામાં આવે. કારણ કે અમારો એક જ્ઞાતિ દેવી પૂજક છે, માત્ર અમને અમારા વિસ્તારને માત્ર પોલીસનો ત્રાસ જ મળેલો છે અને પોલીસના બળા મળેલા છે. તો જો નગરપાલિકાને જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી જો ગ્રાન્ટ મળી હોય પછાત લોકોના વિસ્તારની અંદર વિકાસ કરવા માટે, તો આ જો ગટર, આ ગંદકી, આ વિસ્તારની અંદર કેટલું પ્રદૂષણ છે, કોરોના વાયરસ જેવી પરિસ્થિતિ છે, તો આ બીજેપીની સરકારની અંદર કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ જાગૃત નથી. અને બીજેપીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય પણ રાજકીય કિન્નાખોરી રાખી અમારા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો અમને લાભ. ડૉક્ટર મૌલિક ચૌહાણ, સાંતમ ડેન્ટલ ક્લિનિક, પ્રાંતિજ. આપ સૌ પ્રાંતિજવાસીઓને ZSTVના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના. આ કોરોનાના સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ કરો. અને બીજું, સૌ માસ્ક, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. ZSTVને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન મા ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા.
જંગન સ્ટોર દેસાઈની પોડ પ્રાંતિજ જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.